पंदरमी ऑगस्ट की राज्य कक्षा की उजवणी जूनागढ़ में थशे। पंदरमी ऑगस्ट मुख्य कार्यक्रम जूनागढ़ में थशे। सीएम सहित महानुभाव रहेशे हाजर। डेप्यूटी सीएम नितिन पटेल पंचमहाल उपस्थित रहेशे। सीएम सहित महानुभाव हाजर रहेशे जूनागढ़ में। पंदरमी ऑगस्ट की राज्य कक्षा की उजवणी थशे। आ मुख्य कार्यक्रम जूनागढ़ में योजवानो छे, जेमां विजय रूपाणी हाजर रहेशे, मुख्यमंत्री और डेप्यूटी सीएम नितिन पटेल पंचमहाल हाजर रहेशे। उत्तर गुजरात यूनिवर्सिटी में कौभांड मामले अरजी। हाईकोर्ट में थयेली अरजी पर कोर्टे आप्यो आदेश। कौभांड अंगे तात्कालिक तपास करवा कोर्टनो आदेश। कुलपति कारोबारी सभ्यों सामे तपास की मांग थी। अरजदारे भ्रष्टाचार आक्षेप साथ तपास की मांग करी थी। અને હવે વાત કરીશું રસ્તા પર પડેલા ખાડાની। રાજકોટમાં ખાડા રાજને લઈને મનપાના વિપક્ષ નેતા ભાણુબેન સુરાણીએ મેયર પર આકરા પ્રહાર કર્યા। તેમણે કહ્યું કે મેયરના જ વિસ્તારમાં રસ્તાઓ પર ખાડા વધુ પડ્યા છે। ભાઈ રાજકોટમાં તો વરસાદ નથી એટલો પડ્યો, તોય એક પણ રોડ રસ્તા સાજા છે નહીં, અને વધુમાં વધુ મેયર સાહેબના વિસ્તારમાં વધારે ખાડા છે। અને જો કે રાજકોટ શહેરમાં, આખા રાજકોટ શહેરમાં ઢીસણ ઢીસણ હમણાં ખાડા છે, એના કારણે પણ અકસ્માત થાય છે, એ આપણે જોઈ રહ્યા છીએ, વિડિયાના મિત્રોય જોઈ રહ્યા છો। અને મારું કહેવું એવું છે કે આ ખોટે ખોટા ભાજપના ટાઈફાઓ વાતો કરે છે કે અમે આમ કરી પણ કાંઈ થતું નથી। અને મારું એ કહેવાનું છે કે તાત્કાલિક અધિકારીને કહી અને રાજકોટના ખાડા એને તાત્કાલિક બુરવા પડે, અને અકસ્માતો પણ થાય છે અને વહેલી તકે કામ કરવું પડે। અને રાજકોટ નગરી નામ પાડ્યું છે એના બદલે એને કયો ભાજપના મિત્રોને કે એ ખાડા નગરી નામ પાડી દે। તો રાજકોટમાં ખાડા રાજ અંગે ન્યૂઝ 18 ગુજરાતીનો અહેવાલ પ્રસારિત થયા બાદ રાજકોટ મેયર ડોક્ટર પ્રદીપ દવે નિવેદન આપ્યું। રાજકોટના મેયર ડોક્ટર પ્રદીપ દવે સ્વીકાર્યું કે શહેરના રસ્તાઓ પર પડેલા ખાડા અંગે લોકોની ફરિયાદો આવે છે, પણ તેનું સમારકામ પણ કરી દેવામાં આવે છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરના મોટાભાગના 1-18 વોર્ડના જે વિસ્તારો છે, એમાં તમામ વિસ્તારોમાં ડામર રોડ જે નવી સોસાયટીઓ છે ત્યાં મેટલ રોડ કરેલા છે, પરંતુ જે નવો વિસ્તાર ભેળ્યો છે અને જે હાલમાં જ હમણાં થોડા સમય પહેલાં જે વિસ્તારો ભેળ્યા છે એમાં ક્યાંક રસ્તાની છે ફરિયાદો જ્યારે આવતી હોય છે તો એ પણ ચોમાસા પહેલાં મોટાભાગે એમનું રિપેરિંગ કરવામાં આવેલું છે, અને તમામ વિસ્તારોમાં છે વધુમાં વધુ મેટલિંગ અને ડામર રોડ થાય એના માટે થઈને સ્ટેન્ડિંગમાં દરખાસ્તો અને એ દિશામાં પણ આગળ વધી છે। અંતે રાજકોટ કોર્પોરેશનનું મૂળ ધ્યેય એ જ છે કે જ્યાં જ્યાં લોકો ત્યાં યોગ્ય પ્રમાણમાં સુવિધા આપવી, અને એ દિશામાં કોર્પોરેશન છે એ સારી રીતે કામ કરતું હોય છે। તો રાજ્યમાં ચોમાસું આવતા જ રાજકોટનું લીંપણ તંત્ર ખુલ્લું પડી જતું હોય છે। શહેરના અનેક વિસ્તારમાં મસમોટા ખાડાઓ અને અભિસ્માર રસ્તાઓ જોવા મળતા હોય છે। શહેરના ગોંડલ રોડ, કુઠારિયા રોડ તેમજ મવડી વિસ્તારમાં જાણે કે ખેડૂતે ખેતર ખેડ્યું હોય ને તેવા રસ્તાઓ ઉબડખાબડ જોવા મળે। આ દ્રશ્યો કોઈ ખેતર કે અંતરિયાળ વિસ્તારના નથી, પરંતુ આ દ્રશ્યો છે રંગીલા રાજકોટ શહેરના। શહેરના મવડી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો વસવાટ કરે છે, તેમજ શાક માર્કેટ પણ આ વિસ્તારમાં આવેલું છે, જેથી કરીને અહીં લોકોની અવરજવર ખૂબ જ વધુ હોય છે। સ્થાનિક લોકોએ મહાનગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરી, પણ સત્તાધીશો જાણે કે કુંભકર્ણની ઊંઘમાં હોય તે પ્રકારે કોઈપણ પ્રકારનું રોડનું સમારકામ કરવામાં નથી આવ્યું। રાજકોટવાસીઓ અત્યંત હાળાકીનો સામનો કરી રહ્યા છે। શહેરમાં રસ્તાઓની ખસ્તા હાલત છે, જ્યાં નજર કરો ત્યાં ખાડે ખાડા નજરે પડી રહ્યા છે, ઉબરખાબડ રસ્તાઓ છે, અકસ્માત સર્જવાની ભયજનક સ્થિતિમાં ઊંઘાઈ જાય છે કે ક્યાંક અકસ્માત ન સર્જાય, વાહન ચાલકોના વાહનોને પણ નુકસાન થતું હોય છે, અનેક લોકોને મણકાના પ્રોબ્લેમ થતા હોય છે, વરસાદ બાદ
વધુ વરસાદ પડ્યો હોય તો સમજી શકાય કે ખાસી એવા રસ્તા ઉપર ખાડા જોવા મળે, પરંતુ લીપણ તંત્ર રાજકોટનું ખુલ્લું પડી ગયું કે ઓછા વરસાદમાં પણ વધુ ખાડા નજરે પડી રહ્યા છે, રસ્તાઓ સાંકડા થઈ ગયા છે, રસ્તા ઉપર વાહન ચલાવવા કેવી રીતે એ સૌથી મોટો પ્રશ્ન છે. રાજકોટમાં ચોમાસા બાદ જે પેચવર્ક કરવામાં આવ્યું, પરંતુ હજી મોટા ભાગના વિસ્તારોમાં મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે. તો અનેક જગ્યાઓ પર જાણે કે રોડ જ નથી તેવી પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે. રાજકોટ શહેરનો ગોંડલ રોડ હોય, મૌડી વિસ્તાર હોય કે કોઠારિયા સોલવન્ટ વિસ્તાર હોય, આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે પણ મસ્ત મોટા ખાડાઓ છે તે જોવા મળી રહ્યા છે. આ દ્રશ્યો જે રીતે જોઈ શકો છો કે વાહનને અહીંથી પસાર થવું હોય તો કદાચ વાહનોમાં પણ જે કાયમી અવર જવર કરતા હોય તેમાં ભારે નુકસાન થાય તેવી તેવા રસ્તાઓ છે તે અત્યારે અહીં જોવા મળી રહ્યા છે. જે રીતના કોર્પોરેશન વાત કરે છે કે તમામ જગ્યાઓ પર રસ્તાઓનું સમારકામ કરવામાં આવ્યું છે, પરંતુ દ્રશ્યો છે બિલકુલ અલગ છે, હકીકત છે તે બિલકુલ અલગ છે. કેમ કે જે રીતે રાજકોટના ઘણા ખરા વિસ્તારો એવા છે કે જ્યાં હજી સુધી રસ્તાઓનું કામ થયું જ નથી. જો હજી ભારે વરસાદ આવે તો કદાચ આમાં અકસ્માત થવાની પણ શક્યતાઓ રહે છે. કેમ કે જે રીતના મસ્ત મોટા ખાડાઓ હોય છે તે વાહન ચાલકોને પાણી ભરાઈ જવાને કારણે ન દેખાય અને તેને કારણે અકસ્માતનો પણ ભય રહે છે, પરંતુ કાયમી જે અવર જવર કરતા લોકો છે તેને અહીં બિલકુલ મુશ્કેલી પડી રહી છે. હરીન માત્રાવાડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.